सदानन्दम्बो दि स्मेतरुचिरपुर्णे दुवदन प्रभृलम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण वर्णिवेशरमणीयदर्शनं मन्दहसरुचिरन् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः

સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર લખે છે કે છપ્પયા પૂરને વિશે માર્કેન્ડે મુનિ પોતાના વિદ્વાન શિષ્યોની સાથે ધર્મદેવને પધાર્યા છે ધર્મદેવ માર્કેન્ડે મુનિનું સ્વાગત કરે છે માર્કેન્ડે મુનિ જ્યોતિષના જાણકાર છે વેદ વેદાંતને ભણેલા છે એમના શિષ્યો પણ જ્યોતિષના જાણકાર છે આવું જાણીને ધર્મદેવને બહુ આનંદ થયો કારણ કે પોતાના બાળ ઘનશ્યામ એનું નામકરણ વિધિ હજુ બાકી છે માટે માર્કંડે મુનિને કહે છે કે તમે મારા દીકરાનું જન્મ લગ્ન જોઈ અને એની જન્મકુંડલી રાશિકુંડલી આદિ બનાવી અને એનું નામકરણ કરો અને ત્યારે માર્કંડી મુનિએ ભગવાન શ્રીહરિના હરિ કૃષ્ણ અને હરિકૃષ્ણ આ ત્રણ નામ પાડ્યા છે નીલકંઠ નામ ભવિષ્યની અંદર આ ધારણ કરશે એવી પણ આગાહી કરી છે ઘણા બધા સદ્ગુણોના નિધિયા તમારા પુત્ર છે એમ ધર્મદેવને કહે છે આગળ હજુ માર્કેડે મુનિ ધર્મપિતાને એમના પુત્ર ઘનશ્યામના કંઈક સદ્ગુણો કહે છે એ અહીં સ્વામી લખે છે પૂર પહેલું તરંગ એકતાલીસ मार्कण्डमुनिवरहि धर्म देव प्रति जो कहत हरे के गुण अवर सुभ ही सो धर्म ते बालयह हरि आज्ञाहि जोई। વર્તા હેબાર થિ નિષ્પાપ મન હોય વરતા હે બાર થમહી નિષ્પાપ મન હોય માર્કેન્ડે મુનિ વરે ધર્મદેવની આગળ શ્રીહરિના જે બીજા ગુણ હતા તે અત્યંત શુભ છે છેલ્લે માર્કેન્ડે મુનિએ ભગવાન શ્રીહરિનો એવો ગુણ કીધો હતો કે આ બીજાના ગુણ જોવામાં દત્તાત્રેય જેવા થશે દત્તાત્રેય ભગવાને જેમ બધાઈમાંથી વેશ્યામાંથી ગુણ લીધો ને કૂતરામાંથી ગુણ લીધો આ જગતને જે જગ્યાએ અવગુણ દેખાય ત્યાંથી દત્તાત્રેય ભગવાને સદગુણો લીધા એમાંથી પણ એવી રીતે આ તમારા પુત્ર એવા થશે કે ભવિષ્યની અંદર દુર્ગુણી વ્યક્તિ હશે જગત આખું જેને દુર્ગુણી કહેશે એમાંથી પણ ગુણ લેશે વચનામૃત પ્રમાણ છે મહારાજ કે અમે જ્યારે કામીને જોઈએ ત્યારે અમને એમ થાય કે આને જેવું સ્ત્રીમાં હેત છે એવું અમને ભગવાનમાં થાય તો ઠીક લોભીને જોઈએ તો મહારાજ કે અમને એમ થાય કે આને જેવું રૂપિયામાં હેત છે એવું અમને ભગવાનમાં થાય તો ઠીક ગુણ લીધો ને દત્તાત્રેય જેવા થશે ગુણોને ગુનોથી જે પ્રભાવિત થાય એ ગુનોથી ભરાઈ જાય મેં ગઈકાલે કીધું હતું કે આમાં એક એક લક્ષણ જે આવશે એ બધાએ આપણે કેળવવાના છે આપણા જીવનમાં લાવવાના છે મહારાજમાં આ બધું હતું નહોતું એ કાંઈ આપણે વિચારવાનું નથી પણ મહારાજે આમાં જે જેના ઉદાહરણો આવશે ને એ બધાયને મહારાજે જ દીધેલું છે મહારાજે જ દીધેલું છે પૃથ્વી રાજામાં જે હશે હનુમાનજીમાં જે હશે પાર્વતીજીની જે અચર ટેક હતી એ બધા મહારાજના જ આપેલા એમાં સદ્ગુણો છે માર્કેન્ડે મુનિએ કહ્યું હે ધર્મદેવ આ તમારા પુત્ર શાસ્ત્રમાં ભગવાનની આજ્ઞાને જોઈને એ પ્રમાણે નિર્દોષ મનવાળા થઈને જળ ભરતની જેમ વર્તન કરશે ભરત એમને પૂર્વના જન્મનું જ્ઞાન રહ્યું પહેલાં રાજા ભરતનો જન્મ બીજો મૃગલાનો જન્મ અને ત્રીજો બ્રાહ્મણ પરિવારની અંદર ફરીથી ભરતનો જન્મ અને એ મૃગલાના દેહ ધરવો પડ્યો એનું કારણ પણ એમને ખ્યાલ આવ્યો એનું જ્ઞાન એમને જળ ભરતના દેહને વિશે રહ્યું માટે જળની જેમ વર્તવા લાગ્યા એટલે એમને જળ ભરત કહેતા એ જળ ભરત જેમ જગતમાંથી નિષ્ફૃહ થઈને વર્તતા એવી જ રીતે તમારા પુત્ર નિર્દોષ થઈને જળ ભરતની જેમ વર્તન કરશે અધર્મ સર્ગને દેખીને યુધિષ્ઠિરની જેમ ડરશે યુધિષ્ઠિરની જેમ અધર્મથી ડરતા રહેશે દુઃખી મનુષ્યના હૃદયને દેખીને દાન આપનારામાં તો રણતિદેવ રાજાના જેવા ઉદાર થશે રણતીદેવ રાજા જેવા ઉદાર થશે રણતીદેવ રાજાએ બાર વરસ પોતાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે અગિયાર વર્ષ સુધી પોતાની પ્રજાને પોતાના રાજ્યના ખજાનાને ખર્ચીને પણ જીવાડી હતી બાકીના દસ મહિના પોતાના રાજમેલનું બધું જ રાચ ફર્નિચર બધું વેચીને પણ પોતાની પ્રજાને નિભાવી હતી છેલ્લા બે મહિના જે દુષ્કાળના બાકી હતા ત્યારે દેવથી પોતાની પ્રજાને દુઃખી ન દેખી શકાય ત્યારે પોતાની પત્ની પોતાના પુત્ર અને પુત્રની પત્ની ચારેવજન જંગલમાં જતા રહે છે ઓગણપચાસ દિવસ સુધી ઉપવાસ થાય છે અને ઓગણપચાસમાં દિવસ ઉપવાસ પછી એમને પાસેર પાસેર અન્ન મળે છે અને ત્યારે અચાનક એક અઘોરી કૂતરાને લઈને આવે છે વાટ જોઈને બેઠા છે કે કોઈ અતિથિ આવે તો એને થોડું અનાજ આપીને પછી જમવું કોઈ ભિક્ષુક આવે તો એને કંઈક આપીને જમવું એમાં એક અઘોરી આવે કૂતરું લઈને ભૂખ લાગી છે ત્યારે રંતિદેવ પોતાનું ભોજન આપે છે પોતાનું ભોજન આપે છે મારો કૂતરોય ભૂખ્યો છે પોતાની પત્નીનું ભોજન આપે છે હજુ મને ભૂખ છે પોતાના પુત્ર છે એ ભોજન આપે છે એની ઘરવાળી છે એ ભોજન આપે ચારે ચારનું ભોજન લઈ લીધું પાણી પીવા માટે નથી મળ્યું પાણી થાંભડામાં મળ્યું તે પાણી અડધું પીધું થાંભડું ફોડી નાખ્યું તોય રનતીદેવ ગુસ્સે ન થયા પેલા અઘોરી કે છે તને કંઈ થયું નહીં રણતીદેવ કે અમારા મોટા ભાગ્ય છે કે ઓગણપચાસમાં દિવસે અમને અન્ન મળ્યું હતું પણ તમારા જેવાના ઉપયોગમાં આવ્યું ધર્મદેવતા પ્રગટ થયા અને વરદાન આપ્યું છે એવા ઉદાર દિલના રંતિદેવ જેવા તમારા પુત્ર થશે લોકોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં તો નારદના સમાન થશે બ્રહ્માજીએ જેટલા પુત્રો પ્રગટ કર્યા ને બધાઈને જ્ઞાન દીધે રાખ્યું જ્ઞાન અદ્ધિધે રાખ્યું બધાને ભજનમાં ચડાવી દે નારદજી એવા છે એમ તમારા આ દીકરા એવા થશે કે રાતને દિવસ એવું જ્ઞાન દેતા રહેશે એવું જ્ઞાન દેતા રહેશે તે સંસારની અંદરમાં સંસારમાંથી હજારો સ્ત્રી અને પુરુષોને ત્યાગી બનાવી દેશે એવા થશે હજારોને ભગવાન બજાવશે આશ્રમમાં પણ ભગવાન બજાવશે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરવામાં નારદ સમાન થશે ભગવાનમાં દોષ માનવા નહીં તેમાં તો જાનકીજી જ જેવા થશે સીતાજીને વગર વાંકે કાઢી મૂક્યા તો એમને દોષ લીધો નહીં એમ ભગવાનનો ક્યારેય પણ દોષ નહીં લે એમાં તો જાનકીજી જેવી સમજણવાળા થશે આપણે આપણને થાય કે ભગવાનનો દોષ વળી આવતો હશે પણ ભગવાનનો દોષ આ જીવને આવે ક્યારે આપણું ધાર્યું ના થાય આપણે કાંઈક વિચાર્યું હોય કાંઈ ને થાય કંઈક ત્યારે થાય મહારાજ તમે આવું કેમ કરો છો એ દોષ કલ્પ્યો મહારાજને આખા આટલા બધા સત્સંગની અંદર હું જ દેખાયો દુઃખ માટે બીજા કોઈને દુઃખ દીધું જ નહીં જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાનમાં દોષ દેખાય પણ દુઃખ આવે અને ત્યારે એમ માને કે મારા આ ભગવાને મને દુઃખ આપ્યું છે ને દુઃખે કરીને મારા પ્રભુ પણ દુઃખી થતા હશે એવું દુઃખ થાય એ ભક્ત સાચો કહેવાય પણ ભગવાને થોડુંક દુઃખ આપ્યું અને એમ થાય કે હું જ દેખાયો વડોદરાના પ્રભુદાસના દીકરાને લઈ લીધો મહારાજ ધામમાં તો પ્રભુદાસને થયું કે આખા વડોદરાની અંદર આટલો મોટો સત્સંગ હતો એમાં મારો જ છોકરો દેખાયો મહારાજને બીજો કોઈ હતો જ નહીં કંઠી તોડ નાખી લો આ દોષ આવ્યો ભગવાનનો દોષ આવે હા આપણે કંઈક કરવા જતા હોય કંઈક વિઝા લેવા જતા હોય ક્યાંક જોબ લેવા જતા હોય ક્યાંક ધંધો લેવા જતા હોય અને બગાડે આવે બગાડ્યું હોય એમાંય કંઈક આપણું સુધર્યું હોય પણ આપણી પાસે કાંઈ લાંબી દ્રષ્ટિ હોય નહીં તરત ભગવાન ઉપર ધોખો કરવા લાગ્યા મહારાજ મેં તમારી આટલી બધી પૂનમ ભરી તોય આવું મેં તમારી એકાદશી કરી તોય આવું મેં તમારી આટલી બધી માળા કરી તોય આવું મહારાજ કે તું માળા કરે એટલે મારે આવું દેવું એવું કંઈ બંધન ખરું તું એકાદશી કરે તો મારે તને આવું દેવું એવું બંધન ખરું હું તો મારું ધામ આપવા બેઠો છું સદા સુખી ના જોબ ગોતવી પડે ના ધંધો ગોતવો પડે ના વિઝા લેવા પડે ના કોઈ પ્રકારની ઉપાધિ આવે ના ડાયાબિટીસ થાય ના કોલેસ્ટ્રોલ થાય એ મારી મૂર્તિનું ધ્યાન કરે રાખો ના ગોળા ખાવા પડે ને આ અક્ષરધામમાં દાદા ગોળા ના ખાવા પડે ને આ તો લીલા લેર બોલો આવી એ ધામમાં કોઈને જવું નથી એમાં ના લઈ જાય તો દોષ તોય દોષના કલ્પો જોઈએ ભગવાનનો નિષ્કામ ભક્તો તો એ ભગવાનના ધામને નથી ઈચ્છતો મારા તમારી જે ઈચ્છા એમ એમાં તો જાનકી જ એવા થશે ભગવાનમાં ક્યારેય દોષ નહીં કલ્પે માયા અને માયાનું જે કાંઈ કાર્ય છે તેમાં એક રજ જેટલી પણ કોઈ બાબત આનાથી અજાની રહેશે નહીં અને લક્ષ્મીજીની જેમ સ્વતંત્ર રીતે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં આ તલ્લીન રહેશે લક્ષ્મીજી જાય છે ક્યારેક સેવામાં દ્રોહીની સાથે વર્તન કરવામાં તો અખંડપણે લક્ષ્મણજી જેવા થશે તીખા લક્ષ્મણજી તીખા હતા તમે લક્ષ્મણજીના વચન જોવો ને રામાયણમાં બધા તીખા વચન કોક જો અસત્યના પક્ષે ગયો કે કાંઈક જો ખોટું કર્યું એટલે લક્ષ્મણજીને તરત જ તીર ઉઠે વિંધી નાખવું પરશુરામજી જ્યારે આવ્યા ને ત્યારે તરત જ રામચંદ્રજીને ટાઢા રાખવા પડે બરફ મૂકવો પડે ભાઈ ટાઢા રો અહીં કે છે ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહી હોય મહારાજે પણ વચનાવતમાં કીધું ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી હોય એની છાયામાં તો ડબાવું ને એના વેન ઉપર વેન લાવવું દ્રોહી હોય એને તો કઠન વચન મારવું એવું કીધું લક્ષ્મણજી જેવા થશે આમ શાંત પણ જ્યારે કોઈ દ્રોહ કરે ભગવાનનો કે ભક્તનો તો એ સહન ના કરી લે એવા થશે માતા જેમ પોતાના બાળકોને માટે સુખરૂપ હોય છે તેમ સમગ્ર જીવ પ્રાણી માત્રને માટે આ તમારો પુત્ર સુખકારી થશે ધર્મદેવ ભગવાનની ચરણ રજનું મહાત્મ્ય સમજવામાં તો આ તમારા પુત્ર અક્રૂર જેવા નિપુણ થશે અક્રૂરજી જ્યારે મથુરાથી આવે છે ગોકુળને વિશે ત્યારે જ્યાંથી ધેનુ ચરાવવા માટે કૃષ્ણને બલરામ રોજ જાય છે વૃંદાવનને વિશે અને ત્યાંથી એ પાછા ગોકુળ હાંજે ગાયોની સાથે પાછા ફરે અકરુરજી ત્યાં સુધી તો રથની અંદર આવ્યા રથની અંદર ઠેક હવારના નીકળ્યા હતા હાંજે પહોંચ્યા કારણ કે રસ્તા વચ્ચે રથ અટકી જાય વિચારોમાં ચડી જાય હું ત્યાં પહોંચીશ ત્યારે ભગવાનના દર્શન થશે એ બહુ પ્રેમી હતા અને ત્યાં જ્યારે વૃંદાવનમાં પહોંચે છે ત્યારે ગાયોના પગલાંની પાછળ પાછળ ગોવાળ તરીકે જતા ભગવાન કૃષ્ણની નાના નાના એ પગલાં જોયા એ એની અંદર ચિહ્ન ધૂળમાં પડેલા જોયા અને અક્રુરજી રથમાંથી ઉતરી ગયા અને રથમાંથી ઉતરી અને એ ચરનારવીન જે પડેલા હતા એ ધૂળને માથે ચડાવે છે અને ત્યાં આળોટવા લાગ્યા રમણ રેતી જેનું નામ ત્યાં આળોટવા લાગ્યા અને પછી અક્રૂરજી પગે ચાલીને પણ નથી ગયા કે જે ભૂમિ ઉપર મારા પ્રભુ ઉઘાડા પગે ચાલ્યા હોય એ ભૂમિ પર મારે રથ ઉપર બેસીને ન જવાય પાડા પણ નહીં પણ આ ધૂળમાં હું આળોટતો આડોટતો જોઉં દાસત્વ ભક્તિના આચાર્ય અક્રૂરજી કહેવાય શ્રીમદ ભાગવતને વિશે એવા અક્રૂરજી જેવા તમારા પુત્ર ભગવાનની ચરણ રથનું મહાત્મ્ય સમજવામાં એમના જેવા નિપુણ થશે ભગવાનના પ્રિય ભક્તોમાં તો આ દ્રૌપદીના જેવા થશે અંતશત્રુઓને જીતવામાં તમારા પુત્ર અર્જુનના સમાન થશે શાસ્ત્રીય જ્ઞાનના પ્રશ્ન કરવામાં એના પ્રત્યુત્તર આપવામાં બૃહસ્પતિ તુલ્ય થાશે એને કોઈ પ્રશ્ન ઉત્તરથી ક્યારેય જીતી શકે નહીં તમે જોવો મોટા મોટા વેદાંતિઓ આવ્યા ને મોટા મોટા પ્રકાંડ પંડિતો આવ્યા ને મહારાજ આગળ આવે અને મહારાજ ઉત્તર એવો કરે ને બોલો પંડિત હોય કંઠી બાંધીને જાય સત્સંગિત થઈ જાય કોઈ એને પ્રશ્ન ઉત્તરથી જીતી શકશે નહીં અને જો મહારાજ પ્રશ્ન પૂછે તો ઓલો ગૂંચવાય જાય મહારાજ પ્રશ્ન પૂછે તો ઓલો ગૂંચવાઈ જાય ઓલો ગમે ગૂંચવાયેલો પ્રશ્ન પૂછે તો મહારાજ એનો ઉત્તર દઈ દે ધીરજ વાળાઓને મધ્ય અતિશય ધર્ય ધરવામાં તો બલિરાજા જેવા થશે બલિરાજાનું સર્વસ્વ જતું રહ્યું બે પગલા પછી ત્રીજું પગલું માથા ઉપર મૂક્યું અને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું પણ બલિરાજાની ધીરજ ના ડગી ખબર જ હતી કે આ કપટ કરીને આવે લેવાના જ છે છતાંય પણ રાજા વચનમાં ન ફર્યા ધીરજ રાખી એની જેમ આ ધીરજવાન થશે અસુરોને મોહ ઉપજાવવામાં ભગવાન વામનજી જેવા થશે વામન ભગવાને આમ તો મોહ ઉપજાવે ને ત્રણ પગલાં પૃથ્વી બલિરાજાને કીધું અને જ ઉપજાવે ત્રણ પગલાં પૃથ્વીની જગ્યાએ કેટલું લઈ લીધું બધું જ લઈ લીધું બલિરાજાનું મોહ ઉપજાવીને એમ અસુરોને મારવા માટે આ શસ્ત્ર નહીં લે જગન્નાથ પુરીની આગળ કથા આવશે અસુરોને અંદર અંદર જ મરાવી નાખે એમાં વામનજી જેવા થશે ધર્મની સૌથી ભારે રક્ષા કરશે એના બધા લક્ષણ તો તમે નિહાળી જુઓ ધર્મદેવ તમે ભણેલા છો ને શાસ્ત્ર તમે તો સારી રીતે શાસ્ત્રને જાણો છો તમે જોઈ જુઓ ને સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા અને અંકુશ આદિ જે 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 ચિહ્નો છે તે તે બધા જમના હાથની હથેળીમાં દેખાય છે મહારાજની જમના હાથની હથેળીમાં અંકુશનું ચિહ્ન અને પદ્મ કમળનું ચિહ્ન એ દેખાતું એટલે કે છે તમે જોન ધર્મદેવ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે તમારા દીકરાના આ હાથની અંદર આ ચિહ્ન છે તમે ભણેલા છો તમે પણ જ્યોતિષશાસ્ત્રને જાણો જ છો ને થોડું તો તમને ખબર જ છે ને અને ધર્મદેવ બહુ વિદ્વાન હતા શાસ્ત્રોના જાણકાર હતા ત્યારે જ માર્કે મુનિને ઓળખી શક્યા ને કે તમે જેવા તેવા નથી લાગતા પંડિત પંડિતને ઓળખે અંકુશાદિક જે ચિહ્નો તે બધા જમના હાથની હથેળીમાં દેખાય છે આનું મુખ જોઈને તો કરોડો કામ જેવા પણ ભાગવા લાગે છે આનું મોઢું જોવે ને તો કામદેવ પણ ભાગે હે ધર્મદેવ સ્વસ્તિ કષ્ટકોણ અંકુશ ધ્વજ કમળ જવ જાંબુ વજ્ર અને ઉર્ધ્વરેખા આ સુખકારી નવ ચિહ્ન જમના ચરણમાં ધારી રહ્યા છે તેને તમે દેખો અરે ધર્મદેવ મચ્છ ત્રિકોણ કળશ વ્યોમ ધનુષ ગોપદને અર્ચંદ્ર આ સાત ચિહ્નો ડાબા ચરણમાં શ્રીહરિ ધારી રહ્યા છે હે ધર્મદેવ મનુષ્યમાં કે દેવોમાં આના સમાન બીજો કોઈ સમર્થ નહીં થાય મનુષ્યમાં કે દેવોમાં કોઈ આના જેવો સમર્થ નહીં થાય આપના પુત્ર જેનું કોઈ પણ શરણ ન હોય તેને શરણને રાખશે અને અભયદાનનું દાન કરશે મહારાજ હાનું દાન કરે છે આ મકર સંક્રાંતિ છે ને દાન કરવાનો મહિમા તે મહારાજ તો રોજ મકર સંક્રાંતિ આપણા માટે કરે છે રોજ મહારાજ સંક્રાંતિ કરે છે મહારાજ રોજ દાન કરે છે અભયદાન અભયદાન એટલે આ જગત આખાઈને કાળનો ભય છે જ્યારે ભગવાન શ્રીહરિના આશ્રિતને મોટામાં મોટી સેફટી એ છે કે એનો અંતકાળ જ્યારે આવે ત્યારે મહારાજ એને અંતકાળે લેવા આવે છે આ અભયદાન છે મહારાજ પોતાના ડાબા હસ્તે અભયદાન આપે છે તમે જો ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ બધાય સ્વરૂપો ડાબા હાથે ડાબા હાથે અભયદાન આપે છે મહારાજ અભયદાન એટલે એવું દાન એનાથી મોટું આ પૃથ્વી પર કોઈ દાન જ નથી અભયદાન જેવું કોઈ દાન નથી એક મહારાજ આપે છે અને એક મહારાજના મોટા પુરુષો આપે છે આ બે અભયદાન આપે છે એ જ્યારે જીવાત્માને એમ કે છે જા તારું પૂરું ત્યારે એનું પૂરું થઈ જાય જો વિશ્વાસ લાવી દે તો આ તારો છેલ્લો જન્મ થઈ ગયો બસ આટલું કરજે આવું ભગવાન કે મોટા પુરુષે કહી દીધું ને એટલે અભયદાન મળી ગયું આ લાડુ તને જમાડું છું ને આ લાડુ આ તું જમે છે ને તને ધામ મળશે ધામ મળી ગયું અભયદાન જો એમાં વિશ્વાસ આવે તો વિશ્વાસ ના હોય અને ખચકાટ હોય કે સારું હું થાશે હું થાશે હું થાશે તો અભયદાન આપ્યું પણ આપણને પચે નહીં પણ ભગવાન આ જે શ્રીહરી છે તમારા ધર્મદેવ આ જે નાના ઘનશ્યામ છે એના જે શરણાગત હશે એને પદનું દાન કરશે મોટા મોટા રાજાઓ પણ આનું સન્માન કરશે મોટા મોટા રાજાઓ જ્યારે આ તમારા પુત્ર મોટા થશે અને જ્યારે જશે ને ત્યારે રાજગાદીઓ ખાલી કરીને પોતાની રાજગાદી ઉપર આ તમારા પુત્રને પધરાવશે બહુ મોટા સન્માનો કરશે બહુ મોટા આ હરિ અનંત લોકો પાસે કળિયુગમાં પણ સતયુગના જેવા નિયમોનું પાલન કરાવશે કડીમે સાચો સતયુગ આયો કલી મે સાચો સતયુગ આયો કળયુગ ની અંદર સાચો સતયુગ આવ્યો એમ દેવાનંદ સ્વામીએ કીર્તન લખ્યું છે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કો માર્ગ સુગમ કરી સમજાયો ધર્મ જ્ઞાન અને ભક્તિને વૈરાગ્યનો માર્ગ જીવને સમજાય નહીં એવા કઠણ એની વ્યાખ્યાઓ છે મહારાજે હાવ સરળ કરી દીધી અને જ રવિ ઉદય રજનીતમ જાવત ઉર અંધકાર નસાયો જેવી રીતે આકાશમાં સૂર્ય ઉદય થાય અને જેવી રીતે રાત્રિનો અંધકાર દૂર થઈ જાય એવી રીતે જીવના હૃદયને વિશે રહેલો માયાનો અજ્ઞાનરૂપી અંધકાર એને સહજાનંદ રૂપી સૂરજ ઉગ્યો અને બધોએ નાશ કરી દીધો એટલે દેવાનંદ સ્વામી કે કલી મેં સાચો સતયુગ આવ્યો અત્યારે આપણે જે આ ધર્મ નિયમને પાળવામાં આવે છે એ ધર્મ નિયમ ત્યાગી કે ગૃહિના આ પૃથ્વી પર ઘણા બધા સત્સંગના સ્થાનો છે ઘણા બધા સંપ્રદાયો છે એ બધાની અંદર ડોક્યું કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણે જે આપણને કરી આપ્યું છે એવું ક્યાંય નથી મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એક સંન્યાસી મહાત્મા આવેલા અને એ વખતેની કેસેટોમાં પણ રેકોર્ડિંગ છે અને તમે બધાએ જે હાજર હશો એને ખ્યાલ હશે કે પૂજ્યપાદ ગુરુજીના મુખેથી જે કથા ગંગા વહેતી હતી એને સાંભળતા 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 પછી જ્યારે એ સંન્યાસીના મુખેથી એમને જ્યારે પ્રવચન આપવામાં આવ્યું ત્યારે સૌથી પહેલો શબ્દ એમનો હતો કે જો મને પહેલાં આવા સાધુ મળ્યા હોત તો હું સ્વામી એણ સંપ્રદાયનો સાધુ હોત સ્વામી એણ સંપ્રદાયની અંદર જે આ નિયમ ધર્મનું બંધારણ છે આવું મેં ક્યાંય જોયું નથી કલી મેં સાચો સત્યયુગ આવ્યો ભગવાન શ્રીહરિની બાંધેલી જે મર્યાદાઓ છે શ્રી ભગવાન શ્રીહરીએ જે સ્થાપેલો આ સંપ્રદાયની બંધારણ છે એ બંધારણની અંદર જે વ્યક્તિ ચાલે છે કળિયુગની અંદર સતયુગ લાગે આપણે આ સતયુગ કરતા હતા બ્રહ્મયુગ છે એમાં બેઠા છે બેઠા છે ઠાકોરજી જમાડતા જમાડતા ડાઇનિંગ ટેબલ પર હરિચરિત્રમ સાગરની કથા સાંભળે આને કયો યુગ કેવો કો મને સતયુગમાં એ ના થાય આવું એવો યુગ છે આ એટલે જીવ જેટલી આળસ રાખે આમ કોન્ફરન્સ ચાલતો હોય ફોન ચાલુ કરો ને અંદર કથા શરૂ થઈ જાય મહારાજના ચરિત્રો શરૂ થઈ જાય આવો યુગ તો કેદી આવે બાકી તો પારાયણ જ્યાં થતી હોય ત્યાં તમારે જવું પડે અને આ તો ઘેર બેઠા કથા ગંગા વહેતી આવે વહેતી આવે હા અભાગ્ય હોય તો એને ચાલુ કરવાનું રહી જાય બાકી ભાગ્યવાનો તો એલાર્મ મૂકી રાખે છે પોતાના ફોનમાં એલાર્મ મૂકે કે ટાઈમ થઈ ગયો છે હવે ચાલુ બધું પડતું મૂકીને કથા સાંભળવા બેસે કેટલા ભાગ્યશાળી લો આ ઉત્તરાયણને દિવસે તો સંતો ઘેર ઘેર જોડી માગવા જાય આંગણામાં આવીને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુની આહલેખ જગાવે પણ આ વિન્ટરમાં બરફમાં ક્યાં નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરવું નહીં તો અમને જોડીમ નાખીને લાવવા પડે જોડી લેવા જતાં અમને જોડીમ નાખીને મંદિર લાવવા પડે દવાખાને લઈ જવા પડે બોલો એટલે આ ઉત્તરાયણનો પવિત્ર પર્વ ત્યારે આજે સંતો તમારે ઘેર ઘેર આવી ગયા તમે જેટલા બેઠા જોવો છો ને તમારા ઘરની અંદર રોજ આવી રોજ જઈએ છે એમ આજે દિવસે ઠેક તમારા આંગણામાં આવી ગયા આ હરિ અનંત લોકો પાસે કળિયુગમાં પણ સત્યુગના જેવા નિયમોનું પાલન કરાવશે ભાઈ કળિયુગમાં સત્યુગ છે આ તો આ એવા મહાબળવાન થશે કે તે તો પછીથી તમને જણાશે ધર્મદેવ આ તો બહુ બળવાન થવાના તમને પાછળથી બધી ખબર પડશે તમે જોજો ને તમને યાદ તમે મારા વચનો યાદ કરજો બોલો ઋષિમુનિ માર્કેન્ડી આવ્યા હતા અને એમને મને બધી વાત કરી હતી મારા દીકરા વિશે તમને જોજો એમાં કેટલું બધું જોવા મળે છે જોજો તમે જેમ દેવતાઓને અસુર સંબંધી દુઃખ આવતું ત્યારે વિષ્ણુ મદદ કરતા હતા તેમ તમારા આનંદ પ્રકારના દુઃખોને ટાળીને આ હરી તમારી સહાય કરશે જ્યારે જ્યારે દેવતાઓને દુઃખ આવ્યું છે ત્યારે ત્યારે વિષ્ણુ ભગવાને સહાય કરી છે એમ તમને જ્યારે જ્યારે પણ દુઃખ આવશે ત્યારે તમારા આ બાલ તમને જે દેખાય છે ને એ શ્રીહરિ તમને સહાય કરશે આવે તમને કોઈ દિવસ કોઈ પ્રકારનો દુઃખ નહીં પડે વિષ્ણુની માફક તમારા પુત્ર તમને સહાય કરશે આવા બધા સદ્ગુણ તમારા પુત્રમાં રહ્યા છે આ સિવાયના બીજા પણ અનંત સદ્ગુણો આમાં ભર્યા છે આ તો મેં તમને ખાલી સેમ્પલ કીધા આમાં તો એટલા સદગુણો છે કે હું હું શું શેષ પોતાના હજાર હજાર મુખોથી આના ગુણ ગાવા લાગે ને અને યુગો યુગાંતર સુધી ગાઈને તો આના ગુણોનો પાર આવે એમ નથી એટલા સદ્ગુણો આમાં છે તેને અમે પ્રત્યક્ષ દેખીએ છીએ માર્કેન મુનિ કે હું તો એને નજરો નજર જોઉં છું ચિંતામણી નાનો હોય કે મોટો હોય બહુ સરસ વાત કરે છે હવે ोट बी चिन्ता मणिता सगुणमे वरे हेतेता जैसो पात्र तैसो गुण जानो जैसो पात्र તેસો ગુણ જો અધિક ન્યૂન નહીં ગુણ પ્રમાનો અધિક ન્યૂન નહીં ગુણ પ્રમાણો છોટ બળી ચિંતા જેતા પાત્ર કે ગુણ કર ભેદ હે એહા या मे वेद नहीं कोतेहा श्रीहरि है सदा श्री श्रीहरि है सदा निर्दोषा स्वाति बोंद जो करत पोषा स्वाति बोंद जु करत पोषा हे धर्मदेव તમને એક દ્રષ્ટાંત આપીને સમજાવું ચિંતામણી નાનો હોય કે મોટો હોય બધામાં એક સમાન જ ગુણ રહ્યા હોય ચિંતામણીનો પથ્થર આવડો હોય કે આવડો હોય ગોળ હોય કે ચોરસ હોય પરંતુ કાળો હોય કે ગોરો હોય પણ ચિંતામણી એટલે જે ચિંતો એ પ્રાપ્ત થાય તે કંઈ આટલો પથ્થર નાનો હોય ઓછું ચિંતવન કરવાનું મોટો હોય તો મોટું એવું નથી ચિંતામણી હાથમાં આવે એટલે જે ચિંતવો એ પ્રાપ્ત થાય તમે કહેશો ચિંતામણી જોઈ જ નથી તો ભક્ત ચિંતામણી છે ભક્તોની ચિંતામણી મહારાજ નિષ્કુળન સ્વામીએ દીધી છે ભક્ત ચિંતામણી હાથમાં રાખો ને ચિંતવો હાથમાં રાખો આત્મામાં રાખો અને ચિંતવો મહારાજની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે ગરડા પ્રથમનું પહેલું જ વચનામૃત એને ચિંતવન કરો અને ચિંતવન કરી અને એ પ્રમાણે કરો તો થાય ચિંતામણી નાનો કે મોટો એક સમાન ગુણ રહ્યા હોય છે એવી રીતે જેવું પાત્ર તેવા ગુણ જણાય પણ મોટા મણીમાં અધિક ગુણ અને નાના મણીમાં ન્યૂન ગુણ હોય એવું હોતું નથી તેમ તમારા આ પુત્રમાં નાનપણથી બધા ગુણોને સામર્થ્ય રહ્યું છે તમે એવું ના માનશો કે આ નાના છે એટલે અત્યારે સામર્થ્ય ઓછું છે હું કહું છું કે ભવિષ્યમાં એ આવા ગુણ દેખાશે આવા દેખાશે એટલે અત્યારે એમાં નથી એમ નહીં આમાં છે જ આમાં છે જ આ ચિંતા તુલ્ય છે એમાં ગુણ પણ છે અને સામર્થ્ય પણ છે પરંતુ સામેવાળો જેવું ચિંતવે એવું એને મળે છે આ એક વાત કરી હવે બીજી વાત એ કરે છે શ્રીહરિ તો સદા નિર્દોષ જ છે પણ જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસાદના જે બિંદુ પડે છે તેને જેવું પાત્ર સ્વીકારે તેવા ગુણ તેમાં દેખાય બિંદુમાં ભેદ નથી પરંતુ તેને ગ્રહણ કરનારા પાત્રમાં ભેદ છે તેમ જે શ્રીહરિમાં જેવી ભાવના કરશે તેવા તેમાં ગુણ આવશે બહુ અગત્યની વાત કરી સ્વાતિ નક્ષત્રમાં જ્યારે વરસાદનું બુંદ પડતું હોય ત્યારે એ બુંદને કાલુ નામની માછલી હોય એ માછલી ઠેકીને ગ્રહણ કરી લે ગુણાદિત્યાનંદ સ્વામીએ સાદી ભાષામાં કીધું કે સ્વાતિ નક્ષત્રનું જે બુંદ છે એ બુંદને માછલું જ્યારે ઠેકીને ગ્રહણ કરે ઠેકીને ગ્રહણ કરે ત્યારે એ જે બુંદ છે એનું મોતી થાય એ લાખ રૂપિયાનું થાય સ્વામી કે એ જ જો મધ્યમ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે તો એ અધલાખનું થાય અને મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે તો એ ફટાકિયા જેવું થાય બુંદ એકનું એક જ સ્વાતિ નક્ષત્રનું પણ કેટલા તીવ્ર મધ્યમ કે મંદ એ માછલીએ ગ્રહણ કર્યું એવું થાય અને જો એ બુંદને માછલી ગ્રહણ ન કરે તો દરિયાનું ખારું પાણી પણ થઈ જાય એમ ભગવાન છે ચિંતામણી તુલ્ય છે અને ભગવાનના વચનને જે ઝીલે છે એ જે ભક્તો એને ઠેકીને ઝીલે છે એ લાખ રૂપિયાનું મોતી થાય જે એને મધ્યમ વ્યક્તિ ઝીલે છે એ અદલાક જેવા ભગત થાય અડધા પડધા ભગત થાય મંદ શ્રદ્ધાએ એ ફટક્યા જેવા આવજાવ કરે પ્રાકૃત ભાવ બીજું કાંઈ નહીં મન સત્સંગમાં આવે ગેરકદા દીવો બતી કરી દે આવું અને કાંઈ નહીં બસ આવ્યા ગયા તો પેલું દરિયાનું ખારું પાણી જેમ વહી જાય બુંદ એમ વહી જાય છે એમાં તમારા બાલ ઘનશ્યામ છે એ તો સદાય નિર્દોષ છે પણ એમાં જે વ્યક્તિ જેવો ભાવ કરશે એવું એને ફળ મળશે જેને મહારાજને નિર્દોષ જાણ્યા એ બધા નિર્દોષ થઈ જાય છે મહારાજ કે જે આ મૂળજી બ્રહ્મચારી છે એ અમને સદાય નિર્દોષ જાણે છે તો ઈશ્વર જેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે મહારાજ કે અમારી ભેળા રહે ને તોય અમારા ગુણ ના જાણે વગર વાંકે મહારાજ અમને કેમ વઢે છે મહારાજ આમ કેમ કરતા હશે આવા હજારો ભાવ કલ્પે એટલે એક ભગવાન અને એક ભગવાનના સત્પુરુષ બે સ્વાતિ નક્ષત્રના બુંદ જેવા છે જેવું કલ્પે એવું થાય એ સ્વાતિ નક્ષત્રનું બુંદ સર્પના મોઢામાં જાય તો ઝેર થાય ઝેર થાય જેવું પાત્ર એવું થાય માટે આ તમારા પુત્ર છે એની અંદર જેવી ભાવના કરશે એવા ગુણ આવશે તમારા પુત્રમાં પણ તેવા જ ગુણ છે જેવું પાત્ર હશે તેવું ફળ મળશે માર્કેન્ડે ઋષિએ જ્યારે આવા વચન કહ્યા ત્યારે તે સાંભળીને ધર્મદેવ ઘણા ખુશી થઈ ગયા ધર્મદેવ બહુ રાજી થઈ ગયા અને પછી ધર્મદેવે માર્કેન્ડેને અપાર વસ્ત્ર ઘરેનાને ધન આપ્યું અને જાત જાતનું અનાજ પણ એ સમયે આપ્યું નામકરણ કરી દીધું આટલી બધી વાતો કરી પોતાના દીકરાની સારી સારી એટલે રાજી તો થઈ જ જાય માર્કે મુનિ કે ધર્મદેવ હજુ અમારે થોડું રોકાવું છે એક દિવસ હા રોકાવ ને ઋષિ મુનિ તમારું ઘર છે આ તો તમે આજે કેટલું મોટું અમારું કાર્ય કરી દીધું તમે રોકાવ માર્કેન્ડી મુનિને લોભ છે કે આ ઘનશ્યામને થોડા નીરખી લઈએ આ તો એવી મૂર્તિ છે આજ સુધી આ બ્રહ્માંડમાં આવી નથી આ પ્રથમ વખત જ આ બ્રહ્માંડમાં આવ્યા છે ગોપાલ સ્વામી કે આ મહારાજ ક્યારેય પણ આ બ્રહ્માંડમાં આવ્યા નથી આ વારનો જે અવતાર ન થાય વારંવાર પ્રથમ વખત અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર આ અન્ય અવતાર જોતા નાડમા સમન્ય અવતાર સર્વ ઉતાર ના ઉતારી ભગવાન શ્રીહરિને માર્કે મુનિ સારી રીતે ઓળખી ગયા છે ધર્મદેવે અપાર વસ્ત્રને ઘરે ના આપ્યા જાત જાતનું અનાજ આપ્યું માર્કેન્ડે મુનિ બહુ રાજી થયા શ્રી ના દર્શન થયા આવું વિચારીને બે દિવસ ત્યાં રહ્યા આટલું કર્યા પછી બે દિવસ રોકાયા પછી સુખદાઈ માર્કે ઋષિ આશીર્વાદ દઈને ત્યાંથી શિષ્યોની સાથે ચાલ્યા અહીંયા આદારંદ સ્વામીએ લખ્યું આશીર્વાદ દઈને ચાલ્યા પણ આમ તો જોવો ને તો આશીર્વાદ લઈને ચાલ્યા મહારાજના હા ત્યાંથી પોતાના શિષ્યોએ સહિત પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા અયોધ્યા થઈને પ્રયાગ આવ્યા આપણા બીજા ગ્રંથોમાં લખ્યું છે માર્કેન્ડે મુનિ ધર્મદેવનું ઘર છોડી નીકળ્યા ને પછી સતત એ બાલ પ્રભુ ઘનશ્યામના ધ્યાનમાં લાગી ગયા હતા સતત એમના ધ્યાનમાં ધ્યાન કરતાં કરતાં મૂર્તિને ધારતા ધારતા ચાલ્યા જતા હતા અને પ્રયાગને વિશે ગયા સમાધિને વિશે ભગવાન શ્રીહરિના એમને ફરી દર્શન થાય છે અને માર્કંડે મુનિ એ જ ભગવાન શ્રીહરિની અખંડ સેવા કરવા માટે ગુજરાતમાં ઊંજાને વિશે મળે છે અને એ જ આપણા સત્સંગની અંદર મહાનુભાવાનંદ સ્વામી તરીકે આજે સવારે કથામાં આવ્યું હતું એ મહાનુભાવાનંદ સ્વામી તરીકે પ્રખ્યાત થયા મહારાજે એમને મહાનુભાવાનંદ નામ પાડીને પોતાની પાસે રાખ્યા એ મહાનુભાવાનંદ સ્વામીએ પછી અહીં આજીવન મહારાજની સેવાની અંદર રહ્યા ઘનશ્યામ લીલામૃત સાગર ભૂમાનંદ સ્વામી રચિત છે એની અંદર આ કથા આવે છે ત્યાંથી ઋષ પ્રસન્નપણે નિત્ય શ્રીહરિનું મહાત્મ્ય કહેતા હતા ત્યાં રહ્યા થતા પ્રયાગ ક્ષેત્રમાં પણ માર્કે મુનિ પછી બીજી વાતો જ્યોતિષશાસ્ત્ર વેદ વેદાંતની વાતો બંધ એની અંદર આવે ભગવાન શ્રીહરિની જે વાતો એ જ કહેતા હતા એક લગાતાર વૃત્તિ મહારાજમાં જોડી દીધી ધર્મ ને ભક્તિ પ્રસન્ન મનથી બાલ સ્વરૂપ શ્રીહરીને અનેક રીતે લાલ લડાવતા હતા આ પ્રમાણે ચાર માસ પૂરા થયા અને પવિત્ર પાંચમો મહિનો બેઠો ત્યારે સારો શુભ દિવસ જોઈને ધર્મ અને ભક્તિ બંને મળીને પોતાના પુત્ર શ્રી ઘનશ્યામને અત્યંત હેતથી પ્રથમવાર ભૂમિ ઉપર બેસાડ્યા જેને ભૂમિ ઉપવેશન સંસ્કાર કહેવાય શ્રાવણ સુદ પુત્રદા એકાદશી હતી એ દિવસે ઘનશ્યામને સૌપ્રથમ ભૂમિ ઉપર બેસાડ્યા બધા સંસ્કારો છે આ બધાય સંસ્કારો આજે લુપ્ત થતા જાય છે બધાય સંસ્કારો છે એ સંસ્કાર જ્યારે કરવામાં આવે એક શાક બનાવવું હોય તો એના સંસ્કાર કરવા પડે એક મીઠાઈ બનાવવી હોય તો એના સંસ્કાર કરવા પડે મોહનથાળમાં ચણાનો લોટ હોય મોતિયા લાડુમાંય ચણાનો લોટ હોય પણ એના સંસ્કાર જુદી જુદી રીતે કરવા પડે બેયનો ટેસ્ટ કેમ જુદો લાગે વસ્તુ એકની એક ખાંડ ને ચણાનો લોટ તો એકનો એક જ છે પણ મોહનથાળ જમો અરે મગજ ને ખાંડ મગજની અંદર એ ખાંડ જ આવે છે ને એ ચણાનો લોટ છે તો મગજ મોહન થાળ અને મોત્યો લાડુ ત્રણેયનો ટેસ્ટ જુદો પડે છે કારણ કે એના સંસ્કાર જુદા થાય છે જો એક આ લોકની નાસવંત વસ્તુ ઉપર સંસ્કાર બદલાતા હોય એના ટેસ્ટ બદલાઈ જતા હોય તો મનુષ્યના સંસ્કાર બદલાય તેનો ટેસ્ટ કેમ ના બદલાય પછી ફરિયાદ કરે કે આ મારો કડવું ચીભડું કેમ પાક્યું પણ કડવું ચીબડું એટલે પાક્યું કે તમે ધ્યાન જ ના રાખ્યું એટલે કડવું જ થાય ઘણીક વખત મા બાપ આ દેશની અંદર ખાસ પોતાના બાળકોનું જતન કરવાનું ભૂલી જાય છે કેવળ તમે તમારા પૈસા ભેગા કરવા પાછળ ધ્યાન ન રાખો જ્યારે બાળક નાના હોય ત્યારે ઓછી કમાની કરો તમારું ઘર ન લઈ શકાય એવું હોય તમે એપાર્ટમેન્ટમાં રહો મોટો છોકરો કરતાં સુધી પરંતુ થોડીક એક જણ ઓછી જોબ કરીને હું જાણું છું કે આ દેશની અંદર સતત ખર્ચાઓ હોય છે અમને ખ્યાલ છે પરંતુ તમે એટલા બધા એની અંદર એની પાછળ ના જશો કે મારે તાત્કાલિક મકાનવાળા થઈ જવું છે ગાડીઓવાળા થઈ જવું છે એવા વિચારમાં ન જશો સૌથી પહેલાં તમે તમારી સંતતી તમારું સંતાન છે એને તમે સંસ્કારી કેવી રીતે બનાવશો એની ચિંતા પ્રથમ કરો ઘર અને ગાડીની ચિંતા પછી કરો ઘર અને ગાડીઓ હશે પણ જો સંતાન સંસ્કારી નહીં હોય તમારી ઘર અને ગાડી તમને સુખ નહી આપી શકે એક દિવસ તમે જ એમ બોલશો કે આ છોકરો ને છોકરી આવા કેમ છે લગભગ સમાજની અંદર જ્યારે છોકરા અને છોકરી આવા કેમ છે એવો પ્રશ્ન જ્યારે ઉદ્ભવે છે એની અંદર એસી થી નેવું ટકા વાંક છેવટે મા બાપનો નીકળતો હોય છે કારણ કે આપણે એને બાળપણની અંદર સંસ્કાર દીધા ના હોય બાળપણમાં એને ક્યારેય પૂજા લઈને આપણે બેઠા ના હોય એને બેહાડ્યો ના હોય અથવા આપણે કરતા હોય પૂજા પણ એની બાજુ ક્યારેય ધ્યાન ન દીધું હોય એવું નહીં એની પાછળ ટાઈમ આપો નાના બાળકો છે એને તમારું વાત્સલ્ય પ્રેમ આપો તમે ગૃહસ્થ આશ્રમમાં છો એની સાથે બેસો એની સાથે તમે બીઠી ધર્મની વાતો કરો એને સત્સંગની વાતો કરો એના અભ્યાસ સંબંધી પૂછો એને તમારી સાથેનું એટેચમેન્ટ રાખો તો એ સંસ્કારી બનશે એને તમે સંતોના યોગમાં રાખો તો એ સંસ્કારી બનશે પણ ઘણીક વખત પછી કે હવે આની પર સંસ્કાર નાખો હવે શું એ પથ્થર ઉપર સંસ્કાર થાય હવે એ તૂટી ગયો પૂરું થઈ ગયું હા એવું પણ થાય છે કે મા બાપ આ દેશમાં પંદર સોળ સત્તર વર્ષ સુધી ધ્યાન રાખતા હોય છે અને પછી કોલેજના પગથિયા ચડે ને પછી આના ડાયવર્ઝન આવતા હોય છે એ ભલે આવે પછી એ જાણે ભગવાન જાણે તમારી ફરજ પંદર સત્તર અઢાર વર્ષ સુધીની તમે પૂરી કરો પછીનું ભગવાન ઉપર છોડો પછી એની ઉપર છોડો હશે જે થયું પણ કેટલીક જગ્યાઓ તો એવી છે કે કેટલાયને મળવાનું થાય અને ત્યારે એમ લાગે કે આ ખોટો સમય અત્યારે આ બાળકો પર ધ્યાન નહીં આપે એ બાળકો જ્યારે ફ્રન્ટ થશે તે દિવસે પછી રડવાનો વારો આવે તેથી દુઃખી થવાનો વારો આવે કે આપણા કુટુંબ પરિવારમાં આવા કેમ માટે ગ્રહસ્થા ભક્તો ધર્મ ભક્તિના આ આખ્યાન દ્વારા સમજી રાખે કે પોતાના બાળકને સંસ્કાર કરો સંસ્કારી બનાવો ગર્ભના સંસ્કાર પણ કેટલા અગત્યના છે ગર્ભવતી હોય ત્યારે પણ ભજન કરવું કથા સાંભળવી આ જ જાજુ કરવું તો એ બાળક એવું થાય જો ગર્ભના સંસ્કાર પણ કેટલું કામ કરતા હોય અભિમન્યુ કોઠાનું જ્ઞાન ગર્ભમાં શીખ્યો છે તો ગર્ભના સંસ્કાર પણ પ્રહલાદજીને ભગવાનના ભજનના સંસ્કાર ગર્ભમાં મળેલા છે કયા ધૂના તો જો ગર્ભની અંદર રહેલું બાળક પણ સંસ્કાર જે કોઈ મળે છે એને ગ્રહણ કરતું હોય તો જે બાળકનો જન્મ થયો આપણા ઘરમાં એને તમે રોજ સંસ્કાર આપો એ કેમ સંસ્કારી ન થાય આપણા લોયાધામ પરિવારની અંદર એવા પરિવારો છે કે જે આદર્શ હોય એના નાના બાળકો અહીં કડીઓ બોલતા હોય કેટલી બધી કડીઓ મોઢે આવડતી હોય કેટલા બધા કીર્તનો મોઢે આવડતા હોય વચનામૃતો મોઢે આવડતા હોય આ બધું શું છે એ આપણને દેખાય છે મેં પહેલાં પણ કીધું હતું હમણાં જ કલ્ચર પ્રોગ્રામ થયો ત્યારે કે સંતો પાસે જેટલી અપેક્ષા રાખો છો એના કરતાં કરોડો ઘણી મહેનત મા બાપને કરવી પડતી હોય છે એ જેટલી એ જેટલું એનું જતન કરશે એટલું સંતો એને પ્રોત્સાહન આપી શકશે પણ જો તમે જતન નહીં કરો અને સંતો પાસે અઠવાડિયે લાવી દીધા પણ એક અઠવાડિયે કાંઈ નહીં થાય હાથ દીધો તમારી ભેગા હોય એક દિવસ આવે એ ચાર કલાક આવે માટે ખાસ દરેક મા બાપ આ ધર્મને ભક્તિની કથાથી સાવધાન થાય મહારાજને ભૂમિ ઉપર વેસન સંસ્કાર કરાયો ભૂમિ પર બેસાડ્યા છે વિપ્રને બોલાવ્યો અત્યંત પ્રેમ ભાવથી બેસીને તેને વરાહે સહિત વસુંધરાની પૂજા કરી પૃથ્વીની પૂજા કરી કારણ કે પૃથ્વી પર ભગવાન પ્રથમ વખત બેઠા પૃથ્વી પણ આજ પાવન થઈ ગઈ પૃથ્વી માતાને બહુ આનંદ થયો કે સર્વોપરી સર્વ અવતારના અવતારી આજ મારી ઉપર બિરાજ્યા સારો ઉત્સવ કર્યો બ્રાહ્મણોને જમાડ્યા મંગળમય વાજિંત્ર વગડાવ્યા ભાવથી વધામણી કરીને ચો તરફ આનંદનું વાતાવરણ છવાઈ ગયું ચારે બાજુ આનંદ આનંદને આનંદ થઈ ગયો એ પછી બાલ ઘનશ્યામને સાત માસ સાત માસ પૂરા થયા પછી પૂનમની તિથિને ગુરુવાર હતો અને તે દિવસે અતિશય ઉલ્લાસના વાતાવરણમાં શ્રી ઘનશ્યામના કાન વિંધાવ્યા બાલપ્રભુ સાત માસના થયા સાત મહિનાના થયા હવે ભગવાનના કાન વિંધાવ્યા છે આ ભગવાનના જ્યારે કાન વિંધાવાના થયા ને ત્યારે ભક્તિ માતાએ કાન વિંધવાવાળાને બોલાવ્યો આ લીલામૃત સાગરની અંદર ચરિત્ર વિસ્તારથી છે તો કાન વિંધવાવાળો આવ્યો એટલે ભક્તિ માતા ત્યાં ધર્મદેવના ઘરની બહાર આંબલીનું ઝાડ હતું ત્યાં એની નીચે બેઠા ખોડામાં ગણશ્યામને લઈને ઘનશ્યામ ઓલા બાજુ જોવે કાન વિંધવા વાળા બાજુ કાન વિંધવા વાળો ઘનશ્યામ બાજુ જોવે હવે ઘનશ્યામનું મોઢું જોતા જ એ એવો એમાં લોભાઈ ગયો ને એવો લોભાઈ ગયો ભૂલાઈ ગયું કાન વિંધવા આવ્યો મહારાજનું સ્વરૂપ જ એવું ને જો ને આપણા પીવુડા ઘનશ્યામ મહારાજ થઈક ઇન્ડિયાની અંદર ઘેર ઘેર અત્યારે વોટ્સઅપ ને વાયબર નો જમાનો ને તે ઘેર ઘેર ફરે ન્યા કોઈનો ફોન ક્યારેક વાત કરવાની થાય તો કે મહારાજના દર્શન કર્યા હતા સ્વામી આ દર્શન કર્યા હતા બધાના ફોનમાં ઘનશ્યામ મહારાજ રમતા થઈ ગયા બોલો ક્યાં ક્યાં છે ઓસ્ટ્રેલિયા લંડન ને બધા દર્શન ફરે છે મહારાજની અંદર બધા લોભાઈ જાય છે આ તો બાલ પ્રભુ ઘનશ્યામ એક તો મીઠા બોલા એવા સુંદર દેખાય નાસિક આવી નમની તો ઓલો કાન વિંધવાળો જોઈ રહ્યો ભક્તિ માતા કે ઓલા ભાઈ તું કાન વિંધવા મેં તને બોલાવ્યો છે હાલ કાન વિંધ ઓલો આમ કાને અડવા ગયો ને ત્યાં ઘનશ્યામ મહારાજ રડવા લાગ્યા મારે કાન નથી વિંદાવા કે મારે કાન વિંદાવા નથી રામ પ્રતાપભાઈ બાજુ બેઠેલા હતા એ તો થોડા કડક રામ પ્રતાપભાઈ કે ઘનશ્યામ કાન વિંધાવા પડશે તારે ભક્તિ માતા કે જોખન જોખન પણ જોખન નામ હતું એમનું જોખન તમે ગુસ્સે ના થશો ઘનશ્યામ બેટા જો કાન વિંધાવા પડે તું કાન વિંધાવે ને પછી તને જો કાન કાનની અંદર મારે હીરો પહેરાવો હશે બુટ્ટીઓ પહેરાવવું હશે કેવો રૂપાળો દેખાઈશ તું અત્યારે વીંધાવીશ તો કાન ઘનશ્યામ મહારાજ કે હા રૂપાળો તો દેખાઈશ માથું હલાવે થોડું થોડું સાત મહિનાના હતા એટલે પછી પાછા મા કે જો બેટા ખાસ તો મારે તારા કાન એટલે વિંધાવા છે કે તું બહુ રૂપાળો દેખાય તને જળ્યો હોય ને કાનની અંદર અને આભૂષણો હોય ને તો તમે કેવા રૂપાળા લાગો ને રૂપાળા લાગો તો રૂપાળી કન્યા પછી મળે અને રૂપાળી કન્યા આવે સુશીલ આવે તો એ અમારી તમારા પિતાની સેવા કરે એવી આપણે લાવવાની છે હા ગણેશ મારા તો ઓર રડવા લાગ્યા ખીજાયા ને બરાબર પછી તો રડવા જ લાગ્યા કે મારે કાન વિંધાવા નથી માથું હલાવા લાગ્યા અને ભક્તિ માતાએ પછી પકડ્યા બરાબર અને કાન વિંધવાડાને કે તું કાન વિંધાવે મહારાજ કે એમ કંઈ થોડો પકડાવો પેલો કાન વિંધવાળો આમ કાન વિંધવા માટે જ્યાં જાય ને ત્યાં અચાનક પ્રકાશ દેખાવા લાગ્યો એને કાંઈ દેખાય જ નહીં ને અને થોડી વાર થઈ આ તો ઝપકી ગયો કે આ અચાનક આટલો બધો પ્રકાશ આમ ડરીને બાજુ પર ખસી ગયો અને ઘનશ્યામ મહારાજ ગુમ થઈ ગયા અદ્રશ્ય ભક્તિ માતા કે ઓ ઘનશ્યામ ઓ ગણુ ઓ ગણુ ઓ ગણુ કારણ કે આ ઘનશ્યામ નામ ભક્તિ માતા ધર્મદેવ છપ્પયા વાસીઓ પાડી તું ઓ ગણુ તું ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો રામપ્રતાપજીન કે ખોળો ક્યાં ગયો ઘનશ્યામ આમ જોયું ત્યાં તો આંબલી ને બેઠેલા સાત મહિનાના બેઠેલા બે હે અત્યારનો સાત મહિનાનો બાળક બેસે આ તો મહારાજ છે ભગવાન છે બેસે ઉપર બેસી ગયેલા ડાળી ઉપર રામ પ્રતાપજીને ભક્તિમાતા કે ઉપર અને ઘનશ્યામને નીચે લઈ આવો એટલે રામ પ્રતાપજી ઉપર ગયા અને જ્યાં ઘનશ્યામ મહારાજને પકડવા જાય તે ત્યાંથી અદ્રશ્ય અને ભક્તિ માતાના ખોડામાં ભક્તિ માતા કે આ હેઠો આવી ગયો તું હેઠો આવી જા રામ પ્રતાપજીને કે જલ્દી આ હેઠો ઓલો કાન વિંધવાવાળો જોયા કરે કે આ ખેલ શું છે કારણ કે એને તો પહેલી જ વાર જોયું આ ભક્તિમાતા રામ પ્રતાપજીને ધર્મદેવને આમને તો રોજનું થઈ ગયેલું આ રોજનો આ તો અનુભવ હતો એટલે એમને કાંઈ નવું ના લાગે કે આ ઘનશ્યામનું આવું જ હોય પણ રામ પ્રતાપજી હેઠા આવ્યા અને ભક્તિ માતા કે જો હવે તું એના પગ પગ પકડ હું એના હાથ પકડું ને કાન વિંદાને કે હવે ટાઈમ ના બગાડતો વહેલામાં વહેલો વિંધી નાખતું કે પણ આ થયું શું થયું શું પછી બધું સમજાવશું તું કાન અને આમ પકડ્યા ને ત્યાં પકડ્યા ત્યાં પાછા અદ્રશ્ય હવે તો ખબર જ હતી ક્યાં ગયા હોય ક્યાં ગયા હોય આંબલીને ડાળે ઉપર જોયું તે હસતા હતા રામ પ્રતાપજી કે પકડી લાવો એને રામ પ્રતાપજી ઉપર ગયા તે ઉપર ગયા ને તો ઉપર પકડ્યા તો અહીં ભક્તિ માતાના ખોળામાં ખરા ને ઉપર ખરા તો ભક્તિ માતા કે મારા ખોળામાં આવી ગયા તું એઠો આવી જા જોખન જોખંડ કે પણ મારા હાથની અંદર અહીં છે ભક્તિ માતા કે મારા ખોડામ છે પેલો કાન વિંધો કે વિંધી ના કાન વિંધો કે પણ માં નક્કી તો કરો હાચો કયો હું આના વિધિ નાખું હાચો ઓલો હોય તો પાછું મારે આવવું પડે વિંધવા નક્કી તો કરો પણ આની આંખો ફાટી ગઈ કાન વિંધો કે આ શું છે માં શું છે ભક્તિ માતા કે આ તો અમારો રોજનો ધંધો છે આ એક દિવસનું નથી આ તો રોજનું આવું છે જોખન જોખન ભાઈ ઉપરથી કે ગનુ લાવું નીચે મા કે તું આવતો રે ભલે બેઠો આને આપણે પકડીને કાન વિંધવા છે ત્યાં રામપ્રતાપજી હેઠા આવે બે જગ્યાથી અદ્રશ્ય ખોળામાંય ના મળે ન્યાય ના મળે અને પછી ભક્તિ માતા ભક્તિએ કરીને રોવા લાગ્યા ક્યાં ગયો ઘણું તું ક્યાં ગયો આવી અમારી આરે રમત ના કરીશ તું આવી જા તારા કાન વિંધવા છે બેટા તારા કાન વિંધવા છે પછી ભક્તિ માતા વાલથી બોલ્યા કે ઘણો તમે જો કાન વિંધાવો ને તો તમારા કાન વિંધેલા હોય તમારા કાનમાં બુટિયા પહેરાવેલા હોય તો બધા આભૂષણો બહુ સરસ લાગે ને તો તમારા ભક્તો તમારું ધ્યાન કરી શકે ત્યારે ઘનશ્યામ મહારાજ બોલે હા માં હું આવે કાન વિંધાવીશ ખરો પણ મારે ગોળ ખાવો છે ગોળ જો મને દો તો હું કાન વિંધાવા દઉં ત્યારે માં કે જોખમ ભૈયા ને જાઓ અંદરથી ગોળ લઈ આવો તે ગોળ લઈ આવ્યા પછી ભગવાન ખોડામાં બેઠા ભક્તિ માતાના ગોળ ખાતા જાય કાન વિંધવાળાને કે આવે વીંધો કાન વિંધવાળો તો પછી આમ જોઈ રહ્યો પણ એને તો ચક્કર ચડી ગયા કે આ ધર્મદેવને ઘેર આ શું છે પણ એને કાન વિંધ્યા અને એ દિવસે ભગવાનનો કર્ણવેદ સંસ્કાર કર્યો પૂનમની તિથિ હતી ને ગુરુવાર હતો ત્યારે મહારાજનો આવો કર્ણવેદ સંસ્કાર થયો છે હજુ પણ આની અંદર ઘણી બધી લીલાઓ સ્વામી આગળ લખશે અને કહેશે આજે થોડું અહીં મંદિરની અંદર થોડું કામ છે કાર્ય છે એટલે અત્યારે અહીં કથાને પૂર્ણ કરું છું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભે શ્રી ગણશ્યામ મહારાજની જે